આ તરફ ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોની માઠી દશા છે. ગયા વર્ષે ઉત્પાદન મોટું થયું હતું, ભાવ પૂરતો નહોતો મળ્યો. આ વર્ષે ઊંચો ભાવ ચોક્કસ મળી રહ્યો છે, પરંતુ તેમને ડુંગળીનું ઉત્પાદન મળ્યું જ નથી. આમ તો રાજ્યમાં ડુંગળીના કુલ ઉત્પાદનમાં 67.5% હિસ્સો એકલા ભાવનગરનો છે, પરંતુ ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને માવઠાના કારણે ભાવનગર જિલ્લામાં ડુંગળીના ઉત્પાદનમાં લગભગ 70% મોટો ઘટાડો છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ભાવનગરમાં 40-50 હજાર ગુણીની આવક હતી, જ્યારે ચાલુ વર્ષે માત્ર 5-6 હજાર ગુણી ડુંગળીની માર્કેટયાર્ડમાં આવક છે. ગયા વર્ષે 20 કિલો ડુંગળીના ખેડૂતોને માત્ર 60-70 મળ્યા હતા. કેન્દ્ર સરકારે ભલે ડુંગળીની મોટી આયાત કરી હોય, પરંતુ સ્વાદ અને ગુણવત્તાની રીતે ભાવનગરની ડુંગળી ઉત્તમ છે અને આથી લોકો તેની ખરીદી માટે માંગ કરી રહ્યા છે, પરંતુ પુરવઠો ઓછો છે. અત્યાર સુધીના ઇતિહાસમાં જેટલો ભાવ ન જોવા મળ્યો હોય તેટલો ભાવ ખેડૂતોને હાલમાં મળી રહ્યો છે, પરંતુ તેમની પાસે ડુંગળી જ નથી. અત્યારે મોસમમાં બહુ ખરાબ હતી અને વારે વારે વરસાદ બંધ ન રહ્યો, એટલે જે જેવો રોપ ઉજરવાનો ઉજર્યો નહીં, એટલે ડુંગળીનું ઉત્પાદન બધું બગડી જ ગયું. અત્યારે ભાવ છે ત્યાં માલ નથી, મારી પાસે ખેડૂત પાસે કોઈ પાસે માલ નથી અને હજી ઘટે એ શક્યતા. વરસાદની લીધે છે ને પણ ઉતારો થયો છે, વરસાદ વધારે પડ્યો છે એના કારણે રોપ બહુ બધો ભરી ગયો છે. અને હું કહું વીઘે આપણે 10-50 ઠેલા થતા, બદલે વીઘે અત્યારે 30-40 ઠેલા થાય છે. અને અત્યારે તમારે ભાવ મળે છે? પણ ભાવ મળે છે, પણ અત્યારે માલનો ઉતારો છે નહીં, એટલે વરસાદની લીધે કાંઈ સોપણ ચું નથી, એટલું બધું રોપ કાંઈ ઉજરો નથી. બીજી બાજુ વેપારીઓ માની રહ્યા છે કે ઉત્પાદનમાં 70% ઘટાડો છે. હાલ રવિ પાકનું વાવેતર થયું છે અને આ વાવેતર જ્યારે માર્કેટમાં આવશે ત્યારે, એટલે કે લગભગ ફેબ્રુઆરી કે માર્ચ માસની આસપાસ ડુંગળીના ભાવો ઘટી શકે છે. ભાવનું તો હવે જ્યારે શાળુ પાક શરૂ થાય પછીનું જો કોઈ ફૂગ કે કોઈ વસ્તુ ન લાગે તો પછીનો જ અમને એવું ધારણા છે કે ભાવ ઘટે ખરો એમ. બાકી તો અત્યારે કોઈ શક્યતા ભાવ ઘટવાની છે નહીં. કદાચ ફેબ્રુઆરી પછી માલની આવકો થોડી વધવી જોઈએ અને એ આવકો વધે પછી આના ભાવ કંટ્રોલ થવાની શક્યતા રહે. બાકી અત્યારે જે છે એ બધે માંગ અને પુરવઠાના નિયમ મુજબ જે માંગ છે એની કરતાં ઉત્પાદન ઓછું છે, એની હિસાબે અત્યારે આ ભાવો ટકેલા છે.